વિડીયો ચાલુ કરતાં પહેલાં તમને લોકોને એક વાત અચૂક કહી દઉં કે તમે લોકો ધોરણ 12 પાસ થઈ ગયા હોય તો આ તલાટીની એક્ઝામ છે એનું ફોર્મ જરૂર ભરજો, ઓકે? જેથી પ્રોબ્લેમ તમને ન આવે. તમારે લોકોને જાવું કે ન જાવું એ એક આખી અલગ જ વસ્તુ છે, પરંતુ તમે લોકો આનો એક્સપિરિયન્સ કરજો કે આ એક્ઝામમાં કઈ રીતે હોય છે અને શું હોય છે. તો આજનો વિડીયો શેના ઉપર છે? તો કે જે તલાટીની જે એક્ઝામ છે, હવે એની ઉંમર, તો કે તમે કેટલી ઉંમર સુધી તમે ફોર્મ ભરી શકો, શૈક્ષણિક લાયકાત કે તમે ક્યાં સુધી હોવું જોઈએ કે તમે લોકો ફોર્મ એમાં ભરી શકો, તમારો પગાર શું હોય, એનો કોર્સ શું છે, એની માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો આ વિડીયોને અંત સુધી જોજો અને આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, ઓકે? જુઓ, હવે આ પ્રકારની જે તમારી પાસે PDF હશે જ, ના હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. ઇન્સ્ટાગ્રામની જે લિંક છે એ મેં જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને તમે લોકો જોઈન થઈ શકશો, એટલે હું તમને લોકોને પોસ્ટ મોકલી આપીશ. હવે આ શેનું છે? તો કે ટોટલ જે તલાટી છે, તો તલાટીમાં કેટલી જગ્યા ખાલી છે, વેકન્ટ છે અને ભરવાની છે, એ જિલ્લા વાઇઝ છે, એ તમને લોકોને જુઓ આ PDFમાં આપી જ દીધું છે, ઓકે? જો કેટલી કેટલી જગ્યા છે, પછી અનામત કેટલી છે, જનરલ માટે કેટલી છે, OBC માટે કેટલી છે, SC માટે કેટલી છે, ST માટે કેટલી છે, એ બધી જ માહિતી છે એ આમાં તમને લોકોને આપી દીધી છે, ઓકે? હવે આપણે લોકો પહેલાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ. તો તમારે લોકોને તલાટીમાં ફોર્મ ભરવું હોય તો કયા કયા ક્રાઇટેરિયા જોઈએ? તો પહેલી વાત, તમારે લોકોને તલાટીમાં ફોર્મ ભરવું હોય તો તમે સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ, એ ગમે એમાંથી તમે લોકો પહેલાં 12 પાસ હોવા જોઈએ. સમજી લેજો, શું હોવા જોઈએ? 12 પાસ હોવા જોઈએ. બીજી વસ્તુ, બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન. તમારી પાસે છે કોમ્પ્યુટરની એપ્લિકેશન હોવી જોઈએ. એટલે કે માની લો કે તમને લોકોને કોમ્પ્યુટર આવડે છે કે તમે લોકોએ કોમ્પ્યુટરનો કોર્સ કર્યો છે, સમજો ખાસ, તો એ પણ ચાલશે. પછી તમારે ધોરણ 12 અથવા તો ધોરણ 10 બેમાંથી ગમે એકના રિઝલ્ટમાં કોમ્પ્યુટર વિષય હોવો જ જોઈએ. જો એ તમે હોય તો જ તમે લોકો આમાં એક્ઝામ આપી શકશો, સમજી ગયા? અને તમારે લોકોને ગુજરાતી અને હિન્દી બંનેનું તમને નોલેજ હોવું જોઈએ, સમજી ગયા? અને કઈ કઈ લાયકાત જોશે? પહેલાં ધોરણ 12 પાસ જોશે, બીજી વસ્તુ તમારે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ જોશે, અને ત્રીજી વસ્તુ કે તમારે લોકોને હિન્દીને એ બધું આવડતું હોવું જોઈએ, ઓકે? તો એ તમારે મેઇન છે એ છે. હવે લઘુત્તમ વય મર્યાદા, એટલે તમે લોકો કેટલા વર્ષ સુધી ફોર્મ ભરી શકો. તો હવે તમારા લોકોની ઉંમર કેટલી હોવી જોઈએ એની આમાં ચર્ચા કરવામાં આવી છે. જો પહેલું છે જનરલ કેટેગરી, તો તમારો જન્મ 15/2/1986 પછી થયેલો હોવો જોઈએ, અને 15/2/2004 ત્યાં સુધી તમારી જન્મ તારીખ હોય તો તમે લોકો ફોર્મ ભરી શકો છો. માની લો કે તમારી જન્મ તારીખ છે 15/3/2004, તો તમે લોકો ફોર્મ નહીં ભરી શકો, સમજી ગયા? 15/2/2004 સુધી તમારો જન્મ થયેલો હોય તો તમે લોકો ફોર્મ ભરી શકશો. બીજું છે અનામત વર્ગ, એટલે OBC, EWS, SC અને ST. તો એ 15/2/1981 પછી જન્મ થયેલો હોવો જોઈએ, અને 15/2/2004, ઓકે? તો 15/2/2004થી બધી કેટેગરી માટે લગભગ સમાન જ છે, સમજી ગયા? માની લો કે તમારો જન્મ થયો છે 20/2/2004, તો તમે લોકો ફોર્મ ભરવા માટે ઇલિજિબલ નથી, સમજી ગયા ને? એટલે તમારે લોકોને આ તારીખ જોઈ લેવાની, એ પ્રમાણે જ તમે લોકો ફોર્મ ભરી શકશો, એટલે તમને કોઈને ક્વેશ્ચન ન રહે. હવે આપણે વાત કરીએ છીએ સિલેબસની, તો ટોટલ તમને લોકોને ખ્યાલ છે એ મુજબ 100 માર્કનું પેપર હશે. હવે 100 માર્કમાં શું છે? તો કે 50 માર્ક છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના હોય છે. એક્ઝામ મીડિયમ કેવું છે? ગુજરાતી. ગુજરાતીમાં તમારા લોકોને એક્ઝામ લેવાશે. બીજું છે ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રામર, એના 20 માર્ક હશે. ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર, એના પણ 20 માર્ક હશે. અને જનરલ મેથેમેટિક્સ છે, એના 10 માર્ક. હવે ટોટલ તમારા લોકોને 100 માર્ક્સનું પેપર હશે, એ વાત ખાસ યાદ રાખવાની. હવે આમાં કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે એનો પણ આપણે વિડીયો બનાવીશું. તમે કોમેન્ટ બોક્સમાં લખજો કે આમાં કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે એનો પણ આપણે વિડીયો બનાવીશું. હવે તમારે અરજી ફી કેટલી છે એ જોઈ લઈએ. હવે તમે જનરલ કેટેગરીમાં આવતા હોય તો તમારે ફી કેટલી ભરવાની થાય એ જુઓ. તમે જનરલ કેટેગરીમાં આવો તો તમારે લોકોને 100 રૂપિયા ફી પે કરવાની થશે. હવે જુઓ, નીચે મુજબની કેટેગરીમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની નથી. SC માં આવતો, ST માં આવતો, OBC હોય, EWS, માજી સૈનિક હોય કે PWD કેટેગરી હોય, તો એમાં તમારે કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી થતી. ફી નથી ભરવાની, એનો અંદર તમારે કોમ્પ્યુટરવાળા પાસે ફોર્મ ભરાવવા જાવ છો સાયબર કંપની, ત્યાં તમારે આપવાની હશે, સમજી ગયા? એના ફોર્મના રૂપિયા થઈ આપવાના હશે, પણ તમારે ઉપરથી કોઈ ફી ભરવાની નથી, સમજી ગયા? અને તમારે જે જનરલ કેટેગરીમાં છે એ લોકોને કેટલી ફી છે? તો કે એ લોકોને તમારે 100 રૂપિયા ફી છે, સમજી ગયા? એટલે તમારે લોકોને 100 રૂપિયા અને 12 રૂપિયા પોસ્ટલ ચાર્જ તમારે છે એ પે કરવાનો રહેશે, ચલણ તમારે લોકોએ ભરવાનું રહેશે,
ઓકે, તો આ આપણે વાત થઈ ગઈ તલાટીની. માની લો કે તમે લોકો તલાટીમાં સિલેક્ટ થઈ જાઓ છો, તો એમાં સિલેક્ટ થઈ ગયા પછી તમારો પગાર ધોરણ કેટલું હશે? 19,950 રૂપિયા તમને લોકોને પે થશે, અને 19,950 તમારે 5 વર્ષ સુધી આ ફિક્સ જ રહેશે, સમજી ગયા? એમાં તમારે કોઈને વધારો થશે નહીં. પછી અન્ય ભથ્થા હોય, જેમ કે મોંઘવારી ભથ્થું હોય, તો એ તમને લોકોને મળવાપાત્ર થશે, પણ તમને લોકો સિલેક્ટ થઈ જાવ છો તો 19,950 તમારે લોકોને મળશે. ઓકે, હવે તમારા લોકો સિલેબસની માહિતી જોતી હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો, એટલે એના વિશે આપણે વિડીયો બનાવીશું કે કઈ રીતે અને કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. અને આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો.